જે આ ટકાભાઈની ભેળ એ બહુ જ જૂની અને બહુ ફેમસ છે, સાચી વાત કે ખોટી વાત? સાચી વાત, એકદમ સાચી વાત. તમે અહીંયા કેટલો ટાઈમથી ખાતા હોય છો? અમે છેલ્લા 8 થી 10 વર્ષ પહેલાં એને હતી, એની પહેલાં જે લારી લઈને ઊભી રાખતા એ દિવસના અમે એની ખાવી છે. હવે લોકો દુકાન કરી નાખી છે અહીંયા. તો અહીંયા સાહેબ અહીંયાનો ટેસ્ટ કેવો હોય છે? તો મિત્રો ફરી તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છે. આજે જે જગ્યાએ આપણે આવ્યા છીએ એ સુરતમાં કોઈ પણ વ્યક્તિને પૂછી લો, જે ડાયમંડમાં ડાયમંડની સાથે સંકળાયેલ વ્યક્તિ હોય એને તમે પૂછી લો ને કે ટકાની ભેળ એટલે ફેમસ છે. જુઓ તમે અહીંયા ખાલી આવું એવું નાનું એવું બોર્ડ લગાવેલું છે. આ બોર્ડ ખાલી ઔપચારિક છે, બોર્ડને કોઈ જોતું નથી, બધા એમનેમ જ આવી અને આ ટકાની જે ભેળ છે એનો લુપ્ત લે છે. તો આપણે આપણી ચેનલમાં બાકી હતા આ ટકાની ભેળનો લુપ્ત લેવા માટે, તો આવી ગયા છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો શરૂ કરીએ. आप यहाँ पे कितने टाइम से हैं? यहाँ तो 10 साल से हैं, बाकी वो जीवन धारा के पास हमसे 15 साल वहाँ पे. अच्छा, यहाँ पे क्या ज्यादा लोग क्या खाते हैं? यही ममरा वाला भेल है और क्या. अच्छा, बनाइए एक ममरा वाला भेल बनाइए. तेरा ममरा. अच्छा, दाना हो गया. अच्छा, चौड़ा हो गया, तीखा दाना हो गया, ठीक, मसाला हो गया, ये ग्रीन चटनी. हाँ, ये ग्रीन चटनी हो गया, नींबू हो गया. हाँ, ये गर्म पानी हो गया. ये हिला हिला के आपके हाथ दुखते नहीं है क्या? नहीं नहीं नहीं, ऐसा नहीं. अब तो प्रैक्टिस हो गई होगी. हमेशा चलता रहता है. अपना ये टाइमिंग क्या है यहाँ पे? નરેશ ભાઈ જે અહીંયા ભેળ ખાવા માટે આવે છે, કેમ છો નરેશ ભાઈ? તમે રોજ રેગ્યુલર ભેળ ખાવા આવો છો કે? અઠવાડિયામાં એક બે વાર આવું. અઠવાડિયામાં એક બે વાર. કોલેજિયન ભેળ હરેક જગ્યાએ મળે છે, પણ આમાં તમને શું ડિફરન્ટ લાગે કે તમે અહીંયા જ આવો? મજા આવે ખાવાનું, એટલે આની જેવો ટેસ્ટ ન મળે. અંદાજ આવી જાય કે આનો જે ટેસ્ટ છે કેવો હોય છે, તો તમે અહીંયા એક વખત જરૂર થી આવી જાજો. પેલા લારી હતી, એવો દુકાન છે, અને પેલા બોલો ભાઈ પોતે બનાવતા હોય દુકાન છે, અને હારી વેરાગી હારી મજા ખાવાની. શું વાત કરો, થેન્ક યુ. મિત્રો આપણી સાથે અહીંયા આમ રિવ્યૂ લેવા જઈએ ને તો રિવ્યૂની લાઈન થઈ જાય, એટલા લોકો રિવ્યૂ આપે છે. કારણ કે અહીંયાનું જે કન્ટેન્ટ છે ને, જે આ ટકાભાઈની ભેળ એ બહુ જ જૂની અને બહુ ફેમસ છે, સાચી વાત કે ખોટી વાત? સાચી વાત, એકદમ સાચી વાત. તમે અહીંયા કેટલો ટાઈમથી ખાતા હોય છો? અમે છેલ્લા 8 થી 10 વર્ષ પહેલાં એને હતી, એની પહેલાં જે લારી લઈને ઊભી રાખતા એ દિવસના અમે એની ખાવી છે. હવે લોકો દુકાન કરી નાખી છે અહીંયા. તો અહીંયા એટલે અત્યારે ખાવામાં એટલી લાઈન ને ભીડ એટલી વધારે બહુ થાય. ટાઈમિંગ એમનો 6 વાગ્યાનો કંઈક ટાઈમિંગ છે. હા, 6:30 થી 6 ટાઈમિંગ છે. ઈ નો આવ્યા ને એની પહેલાં કસ્ટમર આવી ગયા હોય? હા, આવી ગયા હોય કે નહીં? હા, આવી ગયા હોય. તો મિત્રો દુકાન ચાલુ થાય ને એની પહેલાં કસ્ટમર આવી ગયા હોય પછી દુકાન ચાલુ થાય છે, આવો જોરદાર ટેસ્ટ છે. તો અહીંયા એક વખત જરૂરથી ટેસ્ટ કરવા માટે આવી જાય. એનો ચટણીનો ટેસ્ટ પણ એવો મીઠો છે એમ ને, એક નંબર ચટણી. તો મિત્રો ફાઇનલી આપણી જે ભેળ અને એમના જે સેવ મુમરા છે એ બની ગયા છે.
હવે આપણે ટેસ્ટ કરીએ. આગળ આપણે રિવ્યૂ જોયા, પણ અહીંયા રિવ્યૂ લેવા જઈએ ને તો લોકોની લાઈન લાગે છે પાછળ. તમે જુઓ રસ કેટલો છે. આ રસ 6 વાગ્યાથી લઈને જ્યાં સુધી માલ અહીંયા દુકાન બંધ ન થઈ જાય ને ત્યાં સુધી આ રસ હોય છે. હવે આપણે પહેલાં તો ટેસ્ટ કરી લઈએ, કારણ કે ભેળ બની ગઈ એને ઘણો ટાઈમ થઈ ગયો છે અને સાથે રિવ્યૂ લેવા પડ્યા છે, તો એના હિસાબે પછી મમરા છે ને એકદમ પોચા પડી જાય એટલા માટે. હકીકતમાં મિત્રો કે અહીંયા જે ટેસ્ટ હોય છે ને, હકીકતમાં મિત્રો છે ને અહીંયાનો જે ટેસ્ટ હોય છે ને એ કોઈને પૂછવો નથી પડતો. જો આપણી બાજુમાં જે ભાઈ ઊભા છે ને આપણે એને પૂછી લે, સાહેબ અહીંયાનો ટેસ્ટ કેવો હોય છે? તમે કેટલા ટાઈમથી ખાતા હશો? ઘણા ટાઈમથી ખાઈ છે. આ ભેળમાં બીજે જાઓ ખાઓ એમાં તમને શું ફેર લાગે? આ ભેળમાં ને બીજી ભેળમાં ટેસ્ટ નો ફેર આવે છે. આની ચટણી જેવી કોઈની ચટણી નો આવે. હું વાત કરું છું, મેઇન ટેસ્ટ એમની ચટણી નો છે. મિત્રો એમનો જે ટેસ્ટ છે ને એ મેઇન ટેસ્ટ એમની ચટણીનો છે. જે તમને બીજી જગ્યાએ તમે જાઓ ને તો આ ટાઈપની ચટણી તમને નહીં મળે. તો હવે ભેળ તો આપણે ખાઈ લીધી છે, નજીક આવો તમે જુઓ. તમે આ જે ચટણી છે ને એ સ્પાઇસી ચટણીની જ કિંમત છે ને. બાજુમાં કાકા છે ને એ કહે છે કે ચટણીની જ કિંમત છે. ઘરે તો કોઈ દિવસ નહીં બને. કાકાનું એવું કેવું છે કે ઘરે તો ન જ બને પણ બીજા કોઈથી નહીં આ ચટણી ન બને. જોરદાર ટેસ્ટ છે અને સાથે સાથે જે સ્પાઇસીનેસ છે ને એ પણ એકદમ નેક્સ્ટ લેવલ છે. 4 કલાકનો વેપાર લાઈનમાં ઉભા રહી તો જ વારો આવે. મિત્રો તમને આગળ કીધું એમ કે અહીંયા તમારે રિવ્યૂ જોતા હોય ને, કસ્ટમર રિવ્યૂ જોતા હોય ને તો તમને એટલા જોરદાર કસ્ટમર રિવ્યૂ મળશે કે આટલા રિવ્યૂ બીજી તમને બીજે કોઈ ફૂડની જગ્યા પર તમને આટલા રિવ્યૂ નહીં મળે, એટલા તમને રિવ્યૂ મળશે. અને વધારે થોડુંક તીખું લાગી જાય ને તો એમના મમરા થોડાક વધારે લેવાઈ ગયા. મમરામાં સેવ, લીલું લસણ, લીંબુ અને એવું બધું નાખીને આપે છે. કોઈને ચટણી વધારે તીખી લાગી જાય તો એના માટે મમરા હોય છે. ઓવરઓલ બેસ્ટ છે અને ખાધા જેવું છે, આવવા જેવું છે, વારંવાર આવવા જેવું છે. હવે આપણે મળશું નવા વિડીયોમાં નવી મોજ સાથે. ત્યાં સુધી ખાઓ પીઓ મોજ કરો. બાય બાય.